नमस्कार मित्रों, ओनली योजना यूट्यूब चैनल में आप सब मित्रों स्वागत है। आज तारीख 28 ऑगस्ट 2022। आजना सवारना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां आज गुजरात में केवो वरसाद जोवा मळशे तेमज आगामी 4 થી 5 દિવસ માટે गुजरात में हळवाथी मध्यम वरसाद की आगाही करवामां आवी छे। तो कया विस्तार में केटलो वरसाद पड़शे तेनी संपूर्ण अपडेट मेळवीए, कारण के मघा नक्षत्र पूरू थवामां छे अने पूर्व फाल्गुनी नक्षत्र बेसी जशे जेमां भारे वरसाद जोवा मळी शके छे। तो संपूर्ण अपडेट जाणीए। ભારતનો સૌથી દમદાર સ્પ્રે એક્સ પમ્પ, જેમાં છે 20 લીટરની ટાંકી, સરળ અને અનુકૂળ હેન્ડલિંગ સ્વિચ અને ચાર્જિંગ પોર્ટ, 3 ફૂટની લાંસ જે દૂર સુધી છંટકાવ કરે છે। સ્પ્રે એક્સ પમ્પ આકર્ષક ઓફરની સાથે ભારતમાં માત્ર એગ્રોસ્ટાર પર ઉપલબ્ધ। આજે બપોરના સમયની અપડેટ જોઈએ તો નલિયા આજુબાજુના આ માંડવી સુધીના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે, તો સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર અને કુડા વચ્ચેના થોડાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે। તો બાકીના વિસ્તારો જૂનાગઢ, ગીર સોમનાથ, આજુબાજુ દરિયા કિનારાના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે। વલસાડ, ડાંગ, તાપી, સુરત, નવસારી તેમજ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે, તો નડિયાદ, ગોધરા, દાહોદ, મહીસાગર પંથકમાં અને અમદાવાદ સુધીના વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે। આવતીકાલે પણ ગાંધીધામ આજુબાજુના કચ્છના વિસ્તારો તેમજ સારણકા આજુબાજુ અને પાલનપુર આજુબાજુ હળવા વરસાદી ઝાપટા વરસી શકે, તો જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ ના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં હળવા અમીસાંટણારૂપી વરસાદી ઝાપટા પણ વરસી શકે છે। હવે મિત્રો અપડેટ જોવાની છે 30 ઓગસ્ટની। 30 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા હળવા વરસાદમાં ભાવનગર, અલંગ, મહુવા, રાજુલા, ઉના, અમરેલી, જસદણ, ગોંડલ, જૂનાગઢ તેમજ રાજકોટ, જામનગર આજુબાજુ હળવા વરસાદી ઝાપટા વરસી શકે। તો દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો જંબુસર, કરજણ, ભરૂચ, દહેજ, પોશંબા, વાંકલ આ બધા વિસ્તારો જે છે જેમાં હળવાથી મધ્યમ, મધ્યમથી ભારે વરસાદ કોઈક સ્થળોએ સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા પણ રહેલી છે। તો વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। હવે મિત્રો 31 ઓગસ્ટની અપડેટ જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં સલાયા, જામનગર, ભાણવડ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, જસદણ, ગોંડલ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, અલંગ, તળાજા, મહુવા, ઉના, રાજુલા, ગીર સોમનાથ, સાવરકુંડલા, જેસર બગદાણા, ધારી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો આવી જાય છે। મધ્ય ગુજરાત તરફ જોઈએ તો વિરમગામ, અમદાવાદ, ધોળકા, ખેડા, આણંદ, મહીસાગર, ગોધરા, દાહોદ તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદી માહોલ જોવા મળશે। 1 સપ્ટેમ્બરની અપડેટ જોઈએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ, ચોટીલા, રાજકોટ, જામનગર, ભાણવડ, ગોંડલ, જસદણ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લો, ઉના, રાજુલા, મહુવા સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે। તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ તેમજ ગોધરા પંથકમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે। તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર, રાધનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, ડુંગરપુર આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઈ સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળશે। હવે મિત્રો આપણે જોઈએ આગામી 10 દિવસમાં ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે। કચ્છ જિલ્લામાં મહત્તમ 10 mm, ભાવનગર 33 mm, જૂનાગઢ 16, થાન 23 mm, અમદાવાદ 42 mm તેમજ વડોદરામાં 77 mm, દાહોદમાં 74, સુરતમાં 62 mm વરસાદ જોવા મળી શકે છે।
तो उत्तर गुजरात में पालनपुर 37 mm तेमज डूंगरपुर में 40 mm वरसाद की शक्यता आगामी 10 दिवस में रहेली है।